ગીર સોમનાથ વેરાવળ ભાલકા ગામમાં આવેલ શ્રી કૃષ્ણ વિદ્યાલયમાં 26મી જાન્યુઆરી નિમિત્તે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નમસ્કાર, મેં મનોજ ચૌહાણ. ગીર સોમનાથ વેરાવળમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની મરણ પાવન ભૂમિમાં અત્યારે અમે પહોંચ્યા છીએ અને 26મી જાન્યુઆરી નિમિત્તે પ્રજાસત્તાક દિવસ પર આજે જે કાર્યક્રમ અને આયોજન કરવામાં આવ્યું છે, સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે આજે ચર્ચા કરશું આપણે. અને આપ જોઈ શકો છો શ્રી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તમામ શિક્ષકગણ પણ અહીંયા ઉપસ્થિત છે. એમના દ્વારા જે કાર્યક્રમનું આયોજન છેલ્લા કેટલા વર્ષોથી કરવામાં આવે છે બાબતે આપણે ચર્ચા કરશું. સૌપ્રથમ આપણે અહીંયા સ્કૂલના જે પ્રિન્સિપાલ છે એમના જોડે ચર્ચા કરશું, સંપૂર્ણ એમનો પરિચય જાણશું. હું આચાર્ય શ્રી મોર ઉષાબેન અહીંયા આજે ગણતંત્ર દિન નિમિત્તે આજે 26મી જાન્યુઆરીના અનુસંધાને અમે આજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉલ્લાસ અને હર્ષથી કાર્યક્રમ રજૂ સ્ટેજ પ્રોગ્રામ રજૂ કર્યા. એના મિત્રોનો પણ સાથે સાથે કાર્યક્રમ હતો કે જેમાં બોર્ડના તેજસ્વી તારલાઓ છે એને સન્માનિત કરવામાં આવ્યા, સાથે સાથે અનેક એક્ટિવિટીમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને વાલીઓએ પણ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો અને અહીંયા પોતાની હાજરી કિંમતી સમય આપી અને અહીંયા હાજરી આપી એ બદલ એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. અમારી શાળા છે એ ખૂબ સર્વાંગી વિકાસ કરે છે. બાળકો કેમ આગળ વધે, કેમ એનો વિકાસ થાય એવા ધ્યેય સાથે નાના એવા ગામમાં ચાલતી શાળા એટલે શ્રી કૃષ્ણ વિદ્યાલય અને શ્રી મારુતિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે જેનો ધ્યેય છે કે વિદ્યાર્થીનું ધ્યેય કેમ હાંસલ થાય, કેમ આગળ વધે, ખૂબ ખૂબ આગળ વધે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આશા હોય છે. અને મેમ, આપના તરફથી શું ઉપદેશ અને સંદેશો આપવા માંગો છો? કારણ કે ગીર સોમનાથ જિલ્લામાંથી ઘણી બધી એવી સ્કૂલો છે કે એને તમારી સ્કૂલો પાસેથી શીખ લેવા જેવી છે, પ્રેરણા લેવા જેવી છે, એવા વાલીઓને અથવા કોઈ એવા શિક્ષિત સંતાનો હોય કે જે ઈચ્છતા હોય કે અમારે અહીંયા સ્કૂલમાં એડમિશન મેળવવું છે અને આગળ વધવું છે ભવિષ્યમાં, તે બાબતે આપ શું સંદેશો આપવા માંગો? અમારી શાળા છે એ પૂરેપૂરું તમે કહો છો કે ભાઈ જે વિદ્યાર્થી વાલીઓ છે કે પોતે આર્થિક સદ્ધર નથી તો એવા વાલીઓ પોતાની રીતે અહીંયા આવે અમને રજૂઆત કરે કે ભાઈ આ રીતે છે તો અમારી શાળા છે એ તત્પર છે કે એનું બાળકનું અને અહીંના વિદ્યાર્થીનો પૂરેપૂરો વિકાસ થાય. અને ખૂબ અમારી ખૂબની પોતાની અંદર અંગતની લાગણી છે કે વિદ્યાર્થી અહીંથી પૂરતે પૂરતું જ્ઞાન મેળવીને આગળ વધે અને પૂરેપૂરી રીતે પોતાનું જે કૌશલ્ય છે એ બહાર કાઢે, શિક્ષણની અંદર હોય કે બીજા ક્ષેત્રની અંદર હોય કે કોઈ પણ એક્ટિવિટીમાં એ ખૂબ આગળ વધે એવી આશા રાખીએ છીએ. ગીર સોમનાથ વેરાવળ મુખ્ય મથકમાં જે ભાલકા ગામમાં જે આ સ્કૂલ છે, વિદ્યાલય જે કૃષ્ણ વિદ્યાલય નામની જે સ્કૂલ છે, ખરેખર આ સ્કૂલમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ બધા શિક્ષિત થઈ અને અહીંથી એન્જિનિયર, ડૉક્ટર અને પોલીસ અને પત્રકારો પણ બની ચૂક્યા છે એવા પણ સમાચારો મળ્યા છે. અહીંયા સંચાલક જોડે પણ ચર્ચા કરશું, એમના તરફથી શું પ્રતિક્રિયા આપવા માંગે છે? મારું નામ મોર ડાટાભાઈ જયંતિભાઈ, હું ટ્રસ્ટી છે. સારી એવી સંસ્થા ચલાવે છે ભાલકાની અંદર. આની અંદર વિકાસ થાય વ્યવસ્થિત 10મા અને 12માના બોર્ડના વિદ્યાર્થી નંબર લઈ આવે બનતા પ્રયત્ન અમને કરી દઈએ. ઓછી ફીમાં કે હાવ મીડિયમ આ એરિયો છે એની અંદર પણ અમે એટલી મહેનત કરીએ ને એટલો સ્ટાફ અમારો સાથે પીટીસી બીએડવાળો અનુભવી સ્ટાફ આજે 10-10, 12-12 વર્ષથી ત્યાં સંસ્થામાં સર્વિસ કરે છે ને બહુ મહેનત કરીએ છીએ એવું કર્યું છે. મોર નારાયણભાઈ જયંતિભાઈ, ખૂબ ધન્યવાદ. અમારી સાથે એક સરપંચ જોડાઈ ગયા છે, એમના જોડે પણ ચર્ચા કરશું, એમના તરફથી શું પ્રતિક્રિયા જાણવા મળે છે, એમનો શું એટલા વર્ષનો અનુભવ રહ્યો છે? હું વીબી ભરડા સાહેબ ગણિત વિજ્ઞાનનો શિક્ષક છું અને છેલ્લા 28 વર્ષથી ગણિત વિજ્ઞાનનો અનુભવ ધરાવું છું. અમારી શાળા દ્વારા કોઈ બી બાળક એમ કહે કે અમને ગણિત અને વિજ્ઞાનમાં અરુચિ છે તો આ અરુચિને અમે દૂર કરીએ છીએ અને એ 1-to-1 શિક્ષણ આપનારી ગ્રામ્ય કક્ષાની એકમાત્ર શાળા હોય તો તે કૃષ્ણ વિદ્યાલય અને મારુતિ માધ્યમિક શાળા છે. સર, આપ અત્યારે કયા વિષયના શિક્ષક છો અને આપનો કેવો અનુભવ રહ્યો છે? હું વાણિજ્ય વ્યવસ્થા વિશે ભણાવું છું ધોરણ 12ની અંદર અને 11ની અંદર. પ્લસ અમારી સંસ્થા છે, અમારો સ્ટાફ છે એ ખૂબ જ એક્ટિવ અને પૂરેપૂરું નોલેજ પ્રાપ્ત કરી એમએ એમકોમ બીએડ પીટીસી આખો સ્ટાફ સંપૂર્ણ રીતે પૂરેપૂરા સહયોગ સાથે ચલાવે છે. વિદ્યાર્થીઓને પણ પૂરેપૂરો સહયોગ આપે છે અને જ્યાં જરૂરિયાત પડે ત્યાં વિદ્યાર્થીને એક્ટિવ કરે અને બધી જ પ્રવૃત્તિઓને અંદર આગળ વધારે. સર, આપનો વિષય અને અનુભવ. હા, મારું નામ છે કામડિયા વિનોદ અને હું અહીંયા આ સ્કૂલની અંદર સંસ્કૃત વિષયમાં ભણાવું છું અને છેલ્લા 15 વર્ષથી હું અહીંયા સર્વિસ કરું છું આ સ્કૂલમાં. અને અમારો એક જ હેતુ હોય છે, બાળકોને આપણી સંસ્કૃતિ પ્રત્યે વધારે જાગૃત કરવા અને સારું એવું શિક્ષણ આપવું અને એની કારકિર્દી શૈક્ષણિક કારકિર્દીમાં ખૂબ સારો એવી પ્રગતિ કરે એવી અમે
વધારે પડતો આગ્રહ રાખતા હોઈએ છીએ. ધન્યવાદ. આપણે વિદ્વાન શિક્ષકો અને શિક્ષિકા સાથે ચર્ચાઓ કરી છે, આપણી સાથે બીજા પણ શિક્ષકો જોડાઈ ગયા છે, એમના જોડે પણ ચર્ચા કરશું. એમનો કેવો અનુભવ રહ્યો અને શું કહેવા માંગે છે, સંદેશ પાઠવવા માંગે છે? મારું નામ છે મનોજભાઈ પરમાર. હું ગણિત અને વિજ્ઞાન વિષય લઉં છું. છેલ્લા 5 વર્ષથી હું ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું અને આ સંસ્થા સાથે હું 3 વર્ષથી જોડાયેલો છું. બાળકોને ક્યાંય પણ પ્રોબ્લેમ આવે છે તો અમે તેનું સોલ્યુશન આપીએ છીએ અને સારા એવા માર્ક સાથે કોઈ પણ બાળક અહીંયાથી ઉત્તીર્ણ થાય તેના માટે અમે પણ ગર્વ અનુભવીએ છીએ, કારણ કે એ બાળક આગળ જતાં અમારું અને સંસ્થા બંનેનું નામ રોશન કરે છે. તો આશા રાખીએ છીએ કે વિજ્ઞાન વિષય ભણાવું છું અને આ સંસ્થા સાથે હું 3 વર્ષથી જોડાયેલો છું. બાળકોને ક્યાંય પણ પ્રોબ્લેમ આવે છે તો અમે તેનું સોલ્યુશન આપીએ છીએ અને સારા એવા માર્ક સાથે કોઈ પણ બાળક અહીંયાથી ઉત્તીર્ણ થાય તેના માટે અમે પણ ગર્વ અનુભવીએ છીએ, કારણ કે એ બાળક આગળ જતાં અમારું અને સંસ્થા બંનેનું નામ રોશન કરે છે. તો આશા રાખીએ છીએ કે કોઈ પણ એવા બાળક જે સંસ્થા સાથે જોડાય અને અમારું અને આ સંસ્થાનું નામ રોશન કરે. જી, અમારી સાથે એક શિક્ષક જોડાઈ ગયા છે, એમના જોડે પણ ચર્ચા કરશું. સર, આપ શું કહેવા માંગો છો સર, કારણ કે ઘણા એવા ગરીબ વર્ગમાંથી લોકો જીવે છે અહીંયા ભાલપરા ગામમાં અને એમના સંતાનોને શિક્ષિત કરવા માટે કોઈ સારી સ્કૂલ એમને મળતી નથી, અને મળે છે તો ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હોય, ખામી રહી જતી હોય, જેથી કરી એ લોકોને બહુ તકલીફ સમસ્યા થતી હોય 10મા એક્ઝામ પાસ કરવા માટે બોર્ડની, જેમ કે 12મા ધોરણની એક્ઝામ. તો આ બાબતે આપ શું કહેશો, કારણ કે આપણી સ્કૂલનું નામ બહુ આગળ વધી ગયું છે, તે બાબતે આપ શું પ્રેરણાદાયક સંદેશો આપવા માગો છો? મારું નામ ચિલડિયા હીરાભાઈ ગીગાભાઈ. હું શારીરિક શિક્ષણ 7થી 12 ધોરણનું ભણાવું છું. એમાં હું યોગ અને સ્વાસ્થ્યના પાઠ શીખવાડ્યું છે. એ ઉપરાંત એનું સ્વાસ્થ્ય સુધરે એના માટે હું બનતા પર્યંત હું કરું છું. જી, ધન્યવાદ. સર, આપ શું કહેવા માંગો છો આપણા તરફથી? મારો મેઇન વિષય ઇંગ્લિશ છે, બમણિયા રાજેશ. બરાબર. સ્કૂલની અંદર આપણે જ્યારે અભ્યાસ કરાવીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને યુનિટ ટેસ્ટની અંદર વધારે સારું માર્ગદર્શન મળે, સારું વધારે આવડે એવા અમે પ્રયત્ન કરીએ છીએ. એ સિવાય વિદ્યાર્થીઓ નાના વર્ગમાંથી આવે છે એટલે ટ્યુશનની જરૂરિયાત એને ઊભી ન થાય એવા અમે પ્રયત્ન કરીએ છીએ અને એ રીતના અમે મહેનત કરાવીએ છીએ, એના કારણે સારું પરિણામ મળે. સમય આપવા બદલ સર, આપનો કયો વિષય છે અને આપનો કેવો અનુભવ? મારું નામ મોરયશ નારાયણભાઈ. હું અહીંયા વિજ્ઞાન વિષય ભણાવું છું અને આ સ્કૂલ મારા પોતાની છે. બરાબર. અને સ્ટાફ અમે સાથે મળીને કામ કરીએ છીએ. અમારો એક જ હેતુ છે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમજ અહીંયાથી જે બાળક જાય એ સારું નામ રોશન કરે, એના માતા પિતાનું તેમજ સંસ્થાનું નામ રોશન કરે, અને ત્યારબાદ સારી પોસ્ટ ઉપર એન્જિનિયર, ડૉક્ટર તેમજ પીએસઆઈની પોસ્ટ ઉપર સારી ગુણવત્તા રૂપે પ્રાપ્ત કરે. તેમજ જે મીડિયમ વર્ગના લોકો છે અહીંયા અમે મહત્તમ ફી તો નહીં પરંતુ ટૂંકમાં મિનિમમ ફી રાખીને અહીંયા બધાને અમે ભણાવીએ છીએ. બરાબર. અને સારો એવો અમે વિકાસ કરીએ છીએ. બાળકોનો સર્વાંગી વિકાસ કેમ થાય એ જ અમારું લક્ષ્ય છે, એ જ કૃષ્ણ વિદ્યાલય શાળાનું અને તેમજ મારુતિ માધ્યમિક સ્કૂલનું લક્ષ્ય છે. જી, ધન્યવાદ. અમારી સાથે એક શિક્ષિકા મેમ પણ જોડાઈ ગયા છે, એમના જોડે પણ ચર્ચા કરશું. એમના શું અનુભવ રહ્યા છે અને છેલ્લા કેટલા વર્ષોથી પોતે અહીંયા એક શિક્ષિકા તરીકે પોતે ફરજ બજાવે છે? મારું નામ અપર્ણાથી ઉર્મિલા છે અને હું, મારો જે વિષય છે એ ગુજરાતી છે મેઇન સબ્જેક્ટ, અને હું છે એ 10 વર્ષનો અનુભવ ધરાવું છું. અને અહીંયા આપને પૂછવા માગું છું કે ગુજરાતી વિષયમાં ક્યાંક ને ક્યાંક એસએસસી બોર્ડ અને એચએસસીમાં ગુજરાતી વિષયમાં રસવાઈકીને દીર્ઘાયકીમાં ક્યાંક ને નાની મોટી તકલીફ સમસ્યા પડતી, એના કારણે ઓછા માર્ક્સ આવતા હોય, તો આ બાબતે આપ વાલીઓને અને એમના સંતાનોને શું સંદેશો આપવા માગો છો? આ બાબતે છે એ ખાસ તો જોડણીના નિયમો, કે જોડણીમાં છે એ ભૂલ થતી હોય તો એને કેમ અટકાવી. એક તો બધા જ ને મેં પહેલાં તો નિયમો કરાવી દીધા કે નિયમ પ્રમાણે જો તમે કરશો તો તમારી જે ભૂલો થાય છે તેમાં સુધાર લાવી શકાય. અને બીજું, એમાં વાંચન વધારે જોઈએ, જેમ વાંચન વધારે તેમ આપણી ભૂલો ઓછી, એવો સંદેશો હું વાલીને તેમજ બાળકોને આપવા માગું છું. અને બાળક છે એ શું તો કે પોતાના સફળતાના શિખરો સર કરે અને આગળ વધે એવી મારી શુભકામના. ખૂબ ધન્યવાદ. અમારી સાથે શિક્ષિકાગણો જોડાઈ ગયા છે, એમના જોડે પણ ચર્ચા કરશું. એમનો અનુભવ કેવો રહ્યો અને કયા વિષયના ક્લાસ ચલાવો છો? હું પ્રાથમિક વિભાગમાં ભણાવું છું. મારું નામ કુહાદા દિવ્યાંગના છે અને હું અહીંયા 23 વર્ષથી છું. આ સંસ્થામાં જ ભણેલી છે 14 વર્ષ અને 10 વર્ષથી જ અહીંયા સંસ્થામાં જોડાયેલી છે. મને અહીંયા શીખવા પણ મળ્યું છે અને શીખવાડું પણ, એ મને બહુ ગર્વની વાત છે કે જ્યાં શીખી ત્યાં જ હું ભણાવી શકું છું અને છોકરાઓને નાનાથી લઈને મોટા સુધી 1 થી 5 સુધીનો અભ્યાસ કરાવું. સારી વાત છે. આપ શું કહેવા માગો છો, આપનો શું અનુભવ રહ્યો છે?
હું જે પાડલિયા પૂજા મારું નામ છે અને જે પાયો શિક્ષણનો કહેવાય છે કેજી તેને કેજીવાળા બાળકોને ભણાવું છું જેને રમતા રમતા કઈ રીતના શિક્ષણ મળે છે તેઓ ખૂબ પ્રયત્ન કરું છું કે જે રમતા રમતા શીખી જાય એકડો કે બગડો ગમે તે હોય જેને કોઈ દિવસ કાંઈ પેન પાટી પકડી જ નથી તે કઈ રીતના પકડે કઈ રીતના રમતા રમતા શીખી જાય તેઓ ખૂબ પ્રયત્ન કરીએ છીએ અને બહુ જ બાળકો ઉત્સાહથી આવે છે અહીંયા ભણવા અને અમને પણ એની સાથે ખૂબ મજા આવે છે. ખૂબ સરસ મજાની બેનમાં વાતચીત કરી છે કે નાના સંતાનો હોય 4-5 વર્ષના અને એનું એડમિશન થતું હોય પણ એમને પાટી પેન અને જે રીતે તૈયાર કરવામાં જે વાત કરી છે કળા જે કે એ રીતે તૈયાર કરવામાં આવે છે બહુ મોટી વાત છે. જે કલાની વાત કરી બહુ સરસ મજાની વાત કરી છે કે દરેક વાલીઓને ચિંતા કે ટેન્શન લેવાની જરૂર નથી કે કઈ રીતે પાટી પકડશે કઈ રીતે લખશે કઈ રીતે પેન પકડશે તમામ પ્રકારની કલા અહીંયા દેખવા મળે છે. બેન આપનો પરિચય. મારું નામ પંડિત ડિમ્પલબેન છે. હું અહીં જ અભ્યાસ કરતી હતી પહેલું ધોરણ લઉં છું અત્યારે અને અહીંયા જ શિક્ષણ આપું છું. અમારો એક જ ધ્યેય છે કે અમારે જેમ બાળકો પણ આગળ વધે અને શાળાનું નામ રોશન કરે એવો એક જ ધ્યેય છે. ખૂબ ધન્યવાદ. આપણા જે તમામ શિક્ષકગણો પ્રિન્સિપલો સંચાલકો જોડે ચર્ચા કરી ખરેખર કૃષ્ણ વિદ્યાલય સ્કૂલોમાં તમામ વાલીઓની નાની દીકરીઓની સુરક્ષા તેમજ સીસીટીવી કેમેરા સજ્જડ રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યા છે. ત્યારબાદ દર વર્ષે તમામ હિન્દુ સાંસ્કૃતિક મુજબ તમામ તહેવારો સારી રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ પણ દેશના તમામ આઝાદી લક્ષી ના ઉત્સવો પણ મનાવવામાં આવે છે. ત્યારબાદ ઘણા બધા એવા કાર્યક્રમો સાંસ્કૃતિક સામાજિક ધાર્મિક બધાની ઉજવણી કરવામાં આવે છે. વિશેષ જે દેખવા જાણવા મળ્યું છે કે અહીંયા શિક્ષણ બહુ સરસ મજાનું છે સારામાં સારું શિક્ષણ જેથી શિક્ષણથી એ SSC અને HSCમાં સારા ટકાવારી મેળવી અને આગળ વધે છે અને એમનું ભવિષ્ય સારું સુધરે છે એવી એક જ સ્કૂલ છે અને પ્રસિદ્ધ સ્કૂલનું નામ ફરીવાર હું કહેવા માગું છું કૃષ્ણ વિદ્યાલયમાં. હું પણ એક પત્રકાર તરીકે આપને સંદેશો આપવા માગું છું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના તમામ જ્ઞાતિજનોને કે અગર તમારા સંતાનોનું સારું શિક્ષણનું ભવિષ્ય તમે ઈચ્છતા હોય તો કૃષ્ણ વિદ્યાલયમાં તમે પ્રવેશ કરાવો. કેમેરામેન પંકજ સોલંકી સાથે સંવાદદાતા મનોજ ચૌહાણ ગીર સોમનાથ. VS જ્વેલર્સ વાગડ રાપરવાળા ચાંદીના દેશી અને ફેન્સી ડિઝાઇનના દાગીનાનો ભવ્ય શોરૂમ આપના માધાપરમાં સોનાના દાગીના ઓર્ડર પર બનાવી આપશું. ખાસ આપના માટે 2000 સરળ હપ્તે ઇનામી યોજના અને દાગીના 1,00,000 ખરીદી પર 25 ગ્રામ ચાંદીનો સિક્કો ફ્રી, 2,00,000 ખરીદી પર 50 ગ્રામ ચાંદીનો સિક્કો ફ્રી, 3,00,000 ખરીદી પર 1 ગ્રામ સોનાનો સિક્કો ફ્રી.